જે આગેવાન છે ખોટી રીતે આને પર કેસ કરવામાં છે અને આપ સાહેબ દ્વારા લેખિત અને આરોપ પત્ર આપે છે અને નિષ્પક્ષ તપાસ થાય તપાસ થાય એમાં વાંધો નથી પણ નિષ્પક્ષ થવી જોઈએ અને જે કંઈક બંધારણીય જોગવાઈઓ મુજબ છે એનો સાહેબ અમલ કરે છે એ અમારી માગણી છે ઉગસ ગામે જે ચૈતરભાઈ વસાવા માટે ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો છે એ કેસને અમે સખત શબ્દોમાં ફોડી કાઢીએ છીએ અને જે બીના બની છે એ ઉજાવી કાઢેલી છે. હાલની ગુજરાત સરકારમાં આરબીસીના મુદ્દે જે એ આંદોલન ચાલેલું હતું અને એ આંદોલનમાં કુંવરજી હળપતિ કે જે આજે આદિજાતિના મંત્રી છે તેઓ જગ જાહેર એમ કહેતા હતા કે ગણપતભાઈ વસાવાએ 150-200 કરોડમાં ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર આપ્યા છે અને એ જ આજે મંત્રી તરીકે બેઠા છે છતાં એ એના માટે કેમ કાર્યવાહી નથી કરતા. એ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો માટે ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો જ. તેમજ મારા એક ડૉક્ટર છે જે સાઉથ ગુજરાતમાં છે એ ડૉક્ટર પર પણ ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે કે ડૉક્ટરશ્રીનું કામ એટલું જ હતું કે આદિવાસીઓને મફતમાં અને અડધી રાતે સેવા આપતા હતા એમને પણ ખોટા કેસ કરીને ફસાવવામાં આવ્યા છે. માટે અમારે આપશ્રીને સરકારશ્રીને પ્રધાનમંત્રીશ્રીને રાજ્યપાલશ્રીને વિનંતી છે કે જે કેસ કરવામાં આવ્યો છે ચૈતરભાઈ વસાવા પર એ કેસ પાછો ખેંચવામાં આવે અને એની ન્યાયિક તપાસ કરવામાં આવે અને જે માણસ જે લોકોએ આ કેસ કર્યો છે એ લોકો સાચા છે કે ખોટા તો એમની પણ ફોરેન્સિક રીતે જાંચ કરવામાં આવે એનો એ લોકોનો ફોટોગ્રાફી ટેસ્ટ કરવામાં આવે તો બધી સાચી હકીકત માલુમ પડશે કે એમની પાછળ કોનું ભેજું છે. દિવસે દિવસે ચૈતરભાઈની ઉમરગામથી અંબાજી સુધી જે લોકપ્રિયતા વધી રહી છે એના માટે આ સરકાર ડરી ગઈ છે અને એના ફળસ્વરૂપે લોકસભાની જે 2024માં ચૂંટણી આવી રહી છે એમાં એમને ડર છે કે આ અમે ભરૂચની સીટ જે વર્ષોથી બીજેપીની છે એ સીટ અમે ગુમાવી રહ્યા છીએ. એ ડરને કારણે જ આ ખોટા કેસ કરીને ચૈતરભાઈને ફસાવવામાં આવ્યા છે. ચૈતરભાઈ કંઈ લાપતા થયા નથી, ભૂગર્ભમાં નથી. એ ચૈતરભાઈ હરેક આદિવાસીઓના દિલમાં છે. તમે કોઈના પણ દિલ ખોલીને જોશો એમાંથી આદિવાસીના દિલમાંથી ચૈતરભાઈ નીકળશે. તમે કેટલા ચૈતરભાઈને પકડશો દરેક દિલમાં આદિવાસી છે અને એ આદિવાસીઓના દિલમાં ચૈતરભાઈ છે. ચૈતરભાઈ તુમ સંઘર્ષ કરો, મે ભી ચૈતરભાઈ, મે ભી ચૈતરભાઈ, મે ભી ચૈતરભાઈ, મે હું ચૈતરભાઈ, મે હું ચૈતરભાઈ.